તરફ રાજકોટના અગ્નિકાંડમાં આરએમસીના વધુ બે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી, જેમને અટકાયત કરવામાં આવી, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ખોટું રજિસ્ટર ઊભું કરવામાં ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે. ટીપી શાખાના 5 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. સીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલ વધુ બે આરએમસીના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. ખોટું રજિસ્ટર ઊભું કરવામાં તેમજ ઓરિજિનલ રજિસ્ટરનો નાશ કરવામાં બંને અધિકારીઓની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ટાઉન પ્લાનિંગ શાખાના 5 આરોપીઓ, 5 અધિકારીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. એસઆઈટી એક તરફ તપાસ કરી રહી છે, અન્ય તપાસ એજન્સીઓ પર તપાસમાં જોતરાય છે અને તેવામાં બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ખોટું રજિસ્ટર ઊભું કરવામાં ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે. કુલ 5 અધિકારીઓ ટીપી શાખાના, જેમની ધરપકડ આ મામલામાં અત્યાર સુધી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે. મયુર, જણાવશો શું વધુ વિગતો? ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં વધુ બે આરોપી જે છે તેમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરેલા બે આરએમસીના અધિકારીઓને કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓને 7 દિવસના રિમાન્ડની જે છે તે માંગણી કરવામાં આવશે. ખોટું રજિસ્ટર ઊભી કરી તેમજ ઓરિજિનલ રજિસ્ટરનો નાશ કરવા બંને અધિકારીઓની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ટાઉન પ્લાનિંગ શાખાના 5 જેટલા અધિકારીઓની અત્યાર સુધીમાં ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.